नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? चलो गया लेक्चर के अंदर आपने प्रकरण 5 पदार्थों का वर्गीकरण कई रीते थाय छे। आ पदार्थों का वर्गीकरण के जे उपयोगी नतामा अनुभे जरूरी घटकों अलग करने माटे तथा एमा रहेला जे घटकों छे ए बीजा कई उपयोग माटे आवे छे एटले एने जो एनो उपयोग करवा माटे पण आपणे पदार्थनुं वर्गीकरण करता तो एनी अंदर पहेलो आपणे जोईए तो पदार्थनुं वर्गीकरण के एनी अंदर हाथ उड़े मेणू के कण घटकनी अंदर અશુદ્ધિઓ ભળી ગઈ હોય અને હાથ વડે આપણે વીણીને દૂર કરતા હતા। એવી જ રીતે હવે અહીંયા પદ્ધતિ નંબર અહીંયા બીજી છે કે અનાજનું છળ સરળ નથી, સસરાનો સરળ નથી, છત્રીનો છ છે એ છ કે અનાજનું છળ એટલે શું? હવે
अनाज
કોઈ જાજા હોય તો ટ્રેક્ટરની મદદથી અત્યારે તો બળદનો ઉપયોગ ઓછો કરે છે, એટલે ટ્રેક્ટરનો ઉપયોગ વધારે થાય. ટ્રેક્ટરની મદદથી શું કરવામાં આવે છે? અનાજના દાણાઓ સડાવવામાં આવે છે, જેથી શું થાય છે કે દાણા અને ભૂંડા બંને અલગ થઈ જાય છે. આ એને શું કહેવામાં આવે છે? અનાજનું છડવું કહીએ. અનાજનું છડવું ટૂંકમાં તો અહીંયા લખી દો, અનાજના ભૂંડામાંથી દાણા અલગ કરવાની ક્રિયાને અનાજનું છડવું કહે છે. શું કહે છે કે ભાઈ અનાજના જે ભૂંડા હોય છે ભૂંડામાંથી દાણા અલગ થાય, આ અલગ કરવાની ક્રિયાને શું કહેવાય છે? અનાજનું છડવું કહેવામાં આવે છે. રામના પે સડી જાય દાણા અલગ થઈ જાય બરોબર, તો એને પછી શું કરવું પડે ભાઈ? એની અંદર રહેલી અશુદ્ધિઓ જેમ કે કોતરાવો છે, કુશકી છે, દાળખાવો છે, આ બધું દૂર કરવું પડે બરોબર. ઝીણો ઝીણો કચરો જે છે દૂર કરવો પડે, તો આ કચરો દૂર કરવા માટેની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ઉપડવું. માનો કે ડાંગર જે છે થાય એને ઉપડે, પછી ઘરમાં લાવે. ઘઉં છે તો ઘઉંને પહેલાં ઉપડવા પડે, પછી ઘરમાં લાવે. તુરાવા છે તો એ દાળ બનાવે તો એને ઉપડવી પડે, પછી આપણે ઘરમાં ખાવા માટે ઉપયોગ કરતા હોઈએ. એટલે કે હલકી નકામી અશુદ્ધિઓ દૂર કરવા માટે શું કરવું પડે છે કે ભાઈ ઉપડવું પડે છે. ઉપડવાની પ્રક્રિયા જે છે બરોબર, હવે તેના વિશે છે ઉપણવું કઈ રીતે છે, શા માટે ઉપણવું પડે. જે કઈ મિત્રો આપણે કઈ નોંધ લખીએ છીએ એ તમારી સમજમાં બેસે, તો શું કરવું પડે? તો ભાઈ આપણે
ભારે વસ્તુ માંથી હલકી વસ્તુ જે છે પવન દ્વારા દૂર કરવાની ક્રિયા જેને શું કહેવાય છે ઉપરનું કહેવામાં આવે છે. જોઈએ કે ભાઈ આ વિષયને ધ્યાનથી જુઓ, એને આ વિષય છે જુઓ, એમાં સહેલાઈથી સીધી રીતે હેતી અને ભૂખો અલગ કરી શકાય એમ છે. એના હાથ વડે મેળવી લીધી આ વિષયને દૂર કરી શકાતું નથી, બરોબર. એક 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 રેતીનો દાણો મેળવી તો આ મિશ્રણ દૂર થાય, ઘણી બધી વાર લાગી જાય. તો શું કરવું પડે? આ મિશ્રણને આ મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાવ. અહીંયા કોઈ
વ્યક્તિ ઉભેલી છે. હવે પવન નામ આ બાજુથી પવન આ બાજુથી કઈ બાજુ જઈ રહ્યો છે? પવન આ બાજુ જઈ રહ્યો છે. પવન આ બાજુ જાય છે અને વ્યક્તિ અહીં જે ઉપરની છે વસ્તુ બરોબર તો ઘન પદાર્થ આયા છે અને કોઈકરા બધા ત્યાં જશે ઉભીને આ તરફ જાય છે એટલે કે અનાજ અહીંયા પર છે અને એની અંદર રહેલા જે ફોતરા હલકો પદાર્થ એ શું થશે? આ બાજુ ઉભી રહ્યું અહીંયા પડે છે અનાજ તરફ અહીંયા થતો જાય છે આવું કંઈક થાય બરોબર એટલે કે પવન હોવો જરૂરી છે. હવે પવન રહેશે એટલે વિશ્રમને શું નીચે પડવા દો એટલે શું થશે કે ભાઈ રેતી અને લાકડામાં હોય સૂપા પાંદડા એક સ્થળ પડે છે. રેતી લાકડો દાનો વહે અને સૂકા પાંદડાનો હો શું થાય છે? નીચે અલગ થઈ જાય છે. અને આપણા હોય શું નીચે પડશે અને ઘન પદાર્થ એક્ઝેટ નીચે આવશે હલકો પદાર્થ એની બાજુમાં પડે છે ઘન પદાર્થ નીચે એકદમ આવશે. ઉપર નારની એકદમ નીચે શું આવશે? ઘન ભાગ પડશે રેતી પડશે અને તેની બાજુમાં શું થશે? લાકડાનો વહે વધતા શું થશે? સૂકા પાંદ તેની બાજુમાં પડે છે એટલે કે પવન દ્વારા રેતી નીચે પડી જશે અને સૂકા પાંદડાઓ લાકડા હોય તેની બાજુમાં જાય છે. તો આવી રીતે મિશ્રણની બરોબર અલગ કરવાની ક્રિયા જે છે બરોબર ઉપરમાંથી ભારે અને હલકા ઘટકો શું કીધું છે? ઉપર માંથી ભારે અને હલકા પદાર્થો પવનની મદદથી શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. તેની શું કહેવામાં આવે છે? ઉપર કહે કે આ જે ઘટકો છે એ દૂર કરવાની પ્રક્રિયા છે જેને શું કહેવાય છે? ખાસ કરીને ઉપરો કહેવામાં આવે છે. ખેડૂત જે છે અનાજમાંથી જે એના કોતરાઓ છે ભરતી ભૂસકીઓ છે બરોબર ડાગરની ભૂસકી તો આ પછી ઘઉં છે ઘઉંની અંદર રહેલા જે કોતરાઓ એવો દૂર કરવા માટે ખેડૂત ઉપરનો પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિની મદદથી શું થાય છે કે અનાજ અને હલકો પદાર્થ જે નકામો છે એ અલગ અલગ કરી શકાય છે. એટલે કે કોતરાઓને પવન દ્વારા શું કરી શકાય છે? પવન દ્વારા તે ઉડી જશે અને અનાજના જે દાણાઓ છે તે ઉપરવાની જે જગ્યા છે એ નીચે પડે છે. એટલે બે ઢગલા અલગ થયા. અનાજ એક બાજુ રહે છે, હલકા પોતાનો ઢગલો એક બાજુ રહે છે અને આ જે બીજી જે ઢગલો પડ્યો અનાજની બાજુમાં એ કોતરા હોય છે. પેલો ઢગલો જે છે એ અનાજનો રહે છે. એટલે ટૂંકમાં આવી રીતે શું કરી શકાય છે? ઉપરનું એ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. આ આપણે અત્યારે બે પદ્ધતિ જોઈ. હજુ આપણે આગળ જોઈશું કે આ જે પદ્ધતિ છે
આજે પદ્ધતિઓ છે બરોબર એનો આપણે જાણીએ છીએ જે કીધી દીધી કે ભાઈ હું કોણ છું તે સામે તમે છે વસ્તુ લેના રોકણ પણ એનાથી આપણને બેઝિક નોલેજ હોવું જરૂરી છે કે ભાઈ શા માટે રોકણ મમ્મી છે પપ્પા છે ઘરના ગમલાયા હોય એટલે ખબર છે રોકણ છે રોકણમાં પાછળનો કાંઈક હેતુ હોય શું હેતુ હોય કે જે એની અંદર એ બિન જરૂરી એટલે કે બિન ઉપયોગી બિન ઉપયોગી એટલે ટકામાં શું કરવા પડે છે ભાઈને દૂર કરવા માટે કે જે આપણા માટે આરોગ્યસ્પદ ન પણ હોય મારો તો ઘણી વખત એવું થતું હોય અનાજની અંદર જે છે ને ભાઈ એની અંદર એવું જે ખડ છે બરોબર એના જે પાકેલા બીજ છે એ પણ અનાજ સાથે ઉડ્યા જાય છે અને અનાજ ભેગું અંદર બરોબર જે ઘાસ અલગ થઈ એના બીજ અને અનાજના બંને ભેગા થઈ જાય અને કોઠીમાં ભરે કોઠી નથી ટ્રેક્ટરમાં જાય ટ્રેક્ટર નથી જે જગ્યાએ ઘટવો કરવાનો છે એ જગ્યાએ જતો છે પણ એને થોડુંક પવન દ્વારા સફાઈ કરવામાં આવે તો શું થાય કે જે હલકો બિન જરૂરી જે ઘટકો છે એ દૂર પડે અને શુદ્ધ ઘટક જે છે અનાજનો તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે લગભગ તમામ ખેડૂતો અને તમામ અનાજ બરોબર અનાજની વાત કરું છું કપાસની વાત કરતો નથી નથી કે હું તમાકુની વાત કરતો તમાકુની ખેતી ધાન્ય તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ આભાર